નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપણે જાતે જ આપણી ઇમ્યુનિટી પાવરફુલ કેવી રીતે રાખીએ છે, પાણી ક્યારે પીવું અને ક્યારે ના પીવું જોઈએ. સૌથી પહેલાં આપણે જોઈએ કે પાણી ક્યારે ના પીવું જોઈએ. ચા, કોફી કે ગરમ દૂધ પીધા પછી કે પીવાની પહેલાં ક્યારે પાણી પીવું જોઈએ નહીં, કારણ કે એનાથી આપણી જે ઇમ્યુનિટી છે એ મંદ પડે છે, જેના કારણે આપણે ચા પીએ, કોફી પીએ કે દૂધ પીએ એનું યોગ્ય રીતે ડાયજેશન થતું નથી. આપણે કોઈપણ મિત્રના કે સગા સંબંધીના ઘરે જઈએ તો એ લોકો આપણે જઈએ તરત આપણને પાણી આપે છે, તો ક્યારેય પાણી પીવાનું નહીં. ના પાડી દેવાની, મોઢા એમને દુઃખ લાગવું તો લાગે, ખોટું લાગવું તો લાગે, પણ આપણે આપણું શરીર બગાડવાનું નહીં. એ લોકો આપણને શું કરે, પહેલાં પહેલાં આપણે એમને ઘરે જઈને બેસીએ એટલે ઠંડુ પાણી આપે ફ્રીજનું, એક ગ્લાસ ભરીને. એટલે ઘણા લોકો એક ગ્લાસ ભરીને પી, પાણીની તરસ ના હોય તો એક ગ્લાસ ભરીને પાણી ઠોકી જાય, ઘણા લોકો અડધો ગ્લાસ ભરીને પી જાય. એટલે ભાઈ, હાલ તો ઘેરથી પીને આવ્યા છો, શું કામ પીવું પડે? તરસ ના હોય તો એને દુઃખ લાગવું તો લાગે, મોઢા ઉપર ના પાડી દેવાનું, પાણી નહીં પીવાનું તો નહીં જ પીવાનું. તરસ ના લાગે ત્યાં સુધી આયુર્વેદ પ્રમાણે ક્યારેય પાણી પીવું નહીં. અને પાણી પીધા પછી એ લોકો તમને જ્યુસ પાય, આઈસ્ક્રીમ ખવડાવે કે ચા પાય કે કોફી પીવાય, અને પછી ફરીથી તમને પાણી આપે છે, તો ફરીથી પાછા આપણે પાણી પીએ છીએ અડધો ગ્લાસ કે એક ગ્લાસ ભરીને. આપણે ક્યારે ગમે ત્યારે સંબંધીના ઘેર જઈએ તો ક્યારે આ રીતે પાણી પીવાનું નહીં. એમને દુઃખ લાગવું તો લાગે, હા, ચા કે કોફી પીધા પછી થોડુંક મોઢું સાફ કરવા માટે જરૂર પૂરતું પાણી પીવું હોય તો એકાદ ઘૂંટડો પાણી પીવું, પણ અડધો ગ્લાસ કે એક ગ્લાસ ભરીને પાણી પીવું નહીં. કોઈ પણ ફ્રૂટ ખાઈએ, ફળ ખાઈએ, એટલે કે ટેટી હોય, કેરી હોય, ચીકુ હોય, તરબૂજ હોય, કોઈ પણ પ્રકારનું આપણે ફ્રૂટ ખાઈએ તો ફ્રૂટ ખાધા પછી ક્યારેય પાણી પીવું નહીં, કારણ કે એનાથી એનું યોગ્ય રીતે ડાયજેશન એટલે કે પાચન થતું નથી. એટલે હંમેશા કોઈ પણ ફ્રૂટ ખાધા પછી જરૂર હોય તો થોડુંક મોઢું સાફ થાય એટલું જ પાણી પીવું જોઈએ, પરંતુ વધારે પાણી પીવું નહીં. નંબર 4 ખૂબ અગત્યનો છે. ઘણા લોકોની ટેવ હોય છે તો પેશાબ કર્યા પછી તરત જ ક્યારેય પાણી પીવું નહીં, કારણ કે આપણે જ્યારે પેશાબ કરીએ છીએ ત્યારે આપણી જે કિડનીમાંથી જે પેશાબ ગળાઈને બહાર આવે છે ત્યારે કિડની છે એ રિલેક્સ થાય છે, અને તરત જ આપણે પાણી પીએ તો ફરીથી પાછી કિડની વર્કિંગ કરવાની શરૂઆત કરે છે. એટલે કિડનીને જે રિલેક્સ થવાનો જે ટાઈમ મળવો જોઈએ એ મળતો નથી, જે આરામ કરવાનો થોડોક ટાઈમ મળવો જોઈએ મળતો નથી. એટલે હંમેશા પેશાબ કર્યા પછી તરત ક્યારેય પાણી પીવું જોઈએ નહીં, એનાથી આપણી જે કિડનીની ઇમ્યુનિટી છે એ ડાઉન થાય છે. અને જો આપણા શરીરની ઇમ્યુનિટી ડાઉન થશે તો આપણું જે શરીર છે, બોડી છે, એ એન્ટીબોડી બનવામાં સક્ષમ થતું નથી. જમ્યા પછી તરત જ ક્યારે પાણી પીવું જોઈએ નહીં. ઘણા લોકોને ટેવ હોય છે કે જમ્યા પછી એક ગ્લાસ ભરીને પાણી પી જાય છે. ઘણા લોકો જમવાની સાથે સાથે પણ પાણી પીતા હોય છે, તો જમતા જમતા ક્યારેય પાણી પીવું ના જોઈએ, જમ્યા પછી તરત ક્યારે પાણી પીવું જોઈએ નહીં, અને જમવાની 10 મિનિટ પહેલાં પણ પાણી પીવું જોઈએ નહીં. જો તમારે પાણી પીવું હોય તો જમવાની 40 મિનિટ પહેલાં અને જમ્યા પછી 1 કલાક પછી પાણી પીવું જોઈએ. અને નંબર 5, સવારે ઉઠીને હંમેશા 1 ગ્લાસ ઊંફાળું પાણી પીવું જોઈએ, જેનાથી આપણી જે ઇમ્યુનિટી છે એ ખૂબ પાવરફુલ થાય છે. તો આવા નાના નાના નિયમોનું જો આપણે પાલન કરીશું તો લાંબાગાળે આપણને ખૂબ મોટો ફાયદો થશે. એટલે કે આપણી ઇમ્યુનિટી પાવરફુલ થાય છે, આપણા શરીરના અંદરના જે ઓર્ગન છે એમની ઇમ્યુનિટી પાવરફુલ થાય છે, જેના કારણે આપણા શરીરની પણ ઇમ્યુનિટી પાવરફુલ થાય છે. અને જો આપણા શરીરની ઇમ્યુનિટી પાવરફુલ હશે તો કોઈપણ વાયરસ આવશે ભવિષ્યની અંદર તો આપણે એની સામે લડત લડી શકીશું, અને આપણી એન્ટીબોડી બનાવવામાં આપણું શરીર સક્ષમ બને છે. તો આ રીતે આયુર્વેદમાં અને આહારશાસ્ત્રમાં જે કંઈ નિયમો આપ્યા છે એ નિયમોનું જો આપણે પાલન કરવાની શરૂઆત કરીશું અને જીવનમાં આપણે એ નિયમો ઉતારીશું તો લાંબાગાળે આપણને ખૂબ મોટો ફાયદો થાય છે. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.